हेलो फ्रेंड्स, 303 इंट्रोडक्शन टू अल्गोरिदम सब्जेक्टना वीडियो लेक्चरनी अंदर मित्रों फरी एक वार तमारू स्वागत छे। आजना लेक्चरनी अंदर मित्रों आपणे शॉर्टिंगनी एक नवी टेक्निक ने समझीशुं, एनुं नाम छे क्विक शॉर्ट, राइट। तो हाल तमे जे शॉर्टिंग टेक्निकनी स्टडी करी रह्या छो मित्रों, तो जे ऑर्डर फॉर्म छे आपड़ा नंबर लिस्टना एसेंडिंग ऑर्डर एंड डिसेंडिंग ऑर्डरनी अंदर आपणे डेटाने अरेन्ज करीए छे, राइट। एंड प्रोग्रामनी अंदर आपणे एरे लिस्टना डेटा शॉर्टिंग एरे लिस्टना डेटा पर अप्लाय करीए छे। जे पण शॉर्टिंग टेक्निक હોય એ એરે લિસ્ટના ડેટા પર આપણે અપ્લાય કરીએ છીએ, રાઈટ મિત્રો। તો ક્વિક શોર્ટ જે ટેકનિક છે તો એને એક રિયલ એક્ઝામ્પલથી હું સમજાવું છું મિત્રો, કે સપોઝ ક્લાસની અંદર 10 સ્ટુડન્ટ છે, સમજો ક્લાસની અંદર 10 સ્ટુડન્ટ અવેલેબલ છે, એન્ડ એ જે 10 સ્ટુડન્ટ છે, નંબર ઓફ 10 સ્ટુડન્ટને હાઈટ વાઇઝ એસેન્ડિંગ ઓર્ડરની અંદર મારે ગોઠવવાના છે, રાઈટ। તો સ્મોલેસ્ટ જેની હાઈટ હશે એનાથી થોડી અપ હાઈટ હશે, એનાથી થોડી અપ હાઈટ હશે, રાઈટ। તો એ ફોર્મની અંદર મારે એ છોકરાઓને ગોઠવવાના છે। તો મિત્રો, જ્યારે હું લાઈન માં ગોઠવવાનું કઈ સ્ટુડન્ટને, ત્યારે એ ડેટા કેવા હશે, મીન્સ કે સ્ટુડન્ટ કેવી રીતે ગોઠવાયેલા છે અનશોર્ટેડ ફોર્મમાં, એટલે કે કોઈ ફિક્સેશન એવું શોર્ટિંગનું છે નહીં, પણ આપણે અપ્લાય કરીશું ને આપણે હાઈટ પ્રમાણે એમને ગોઠવીશું। તો શું કરવું પડશે મારે? તો જ્યારે આવી જે ડેટા અવેલેબલ છે, રાઈટ, એન્ડ એની અંદર ક્વિક શોર્ટ અપ્લાય કરવાનું છે, તો નોર્મલી જેની ઓછી હાઈટ હશે મિત્રો એન્ડ જેની હાઈએસ્ટ હાઈટ હશે, એ બંનેની જે પોઝિશન છે એ પોઝિશન ઇન્ટરચેન્જ થશે, રાઈટ। એ બંનેની પોઝિશન ઇન્ટરચેન્જ થશે, રાઈટ। એટલે કે સ્મોલેસ્ટ હાઈટ પર્સન જે હશે એ આપણને મળી જશે। ધેન સેકન્ડ, એ જ રીતે બીજા સ્ટુડન્ટ છે એના પર એ અપ્લાય થશે, રાઈટ। તો એ રીતે લાઇનની અંદર સ્ટુડન્ટને ગોઠવી શકાય છે, રાઈટ। હવે મિત્રો, આપણે કમ્પ્યુટરની વાત કરીએ, આ તો રિયલ લાઈફનો પ્રોબ્લેમ હતો, એનું સોલ્યુશન આપણે જનરલી એ રીતે મેળવી શકીએ છીએ, રાઈટ। તો જ્યારે કમ્પ્યુટરની અંદર એરે લિસ્ટની અંદર ડેટા આપેલા છે ને, તમારે શોર્ટિંગ ટેકનિક અપ્લાય કરવાની છે ક્વિક શોર્ટ, તો ક્વિક શોર્ટનું જે અલ્ગોરિધમ છે એ અલ્ગોરિધમ ડિવાઈડ એન્ડ કોન્કર અપ્રોચ બેઝ છે, રાઈટ। તો એની અંદર જે એરેના લિસ્ટ ઓફ ડેટા છે, તો એને સબ એરેની અંદર સ્પ્લિટ કરવામાં આવશે, રાઈટ, એન્ડ સબ એરેને રિકર્સિવલી શોર્ટિંગ એરે એના પર અપ્લાય થાય છે। હવે મિત્રો, ડિવાઈડ એન્ડ કોન્કર અપ્રોચની વાત કરીએ, તો હમણાં જ આનું પ્રીવિયસ જે લેક્ચર હતું શોર્ટિંગનું, એની અંદર આપણે મર્જ શોર્ટની વાત કરી હતી, એન્ડ એની અંદર આપણે ડિવાઈડ એન્ડ કોન્કર અપ્રોચ કેવી રીતે વર્ક કરે છે એ પણ મેં સમજાવ્યું હતું। તો એક લાઇનની અંદર કહીએ મિત્રો, તો ડિવાઈડ એન્ડ કોન્કર અપ્રોચ જે છે સોલ્યુશન માટે, તો એની અંદર કેવી રીતે વર્ક પરફોર્મ થાય છે, તો જે હોલ પ્રોબ્લેમ હોય એ સબ પ્રોબ્લેમની અંદર ડિવાઈડ કરવામાં આવે। ક્યાં સુધી ડિવાઈડ કરવાનું છે, કે જ્યાં સુધી બંને વેરિયેબલની વેલ્યુ ઇન્ટરચેન્જ ના થઈ શકે ત્યાં સુધી સિંગલ એલિમેન્ટને ડિવાઈડ કરવામાં આવે છે, ધેન કમ્પેરિઝન થશે, એન્ડ સ્મોલર વેલ્યુ છે એ
ऑर्डर एट फॉर्म ने अंदर गोठवाता जैसे एलिमेंट, राइट। एंड जे सब एरे छे तो ये सब एरे ने भेगा करवामां आवशे। एंड पाछो आपणे जोड़े जे लिस्ट मळशे एरेनू ए शॉर्टेड ऑर्डर नी अंदर गोठवायेलू लिस्ट आपणने मळशे, राइट मित्रों। तो हवे आपणे क्विक शॉर्ट नी वात करिए तो क्विक शॉर्ट नी अंदर पण एज अप्रोच यूज करवामां आवे छे डिवाइड एंड कॉन्कर। डिवाइड एंड कॉन्कर जे अल्गोरिदम छे तो एनी अंदर मित्रों एरे नु पार्टीशन करवामां आवे छे स्मॉल एरे नी अंदर, राइट। एंड जे बे एरे डिवाइड थाय छे लार्ज एरे माथी तो एनी अंदर जे वेल्यू स्मॉलर होय पाइवोट थी एलिमेंट थी एंड पाइवोट जे एलिमेंट छे एनाथी बीगर वेल्यू बीजा एरे नी अंदर स्टोर थशे। हवे मित्रों पाइवोट एलिमेंट एटले शुं तमारा माइंड नी अंदर क्वेश्चन थाय, तो जेम आपणे एक्जाम्पल नी अंदर डिसाइड कर्युं के जे सौथी टॉलेस्ट એટલે કે હાઇટેડ પર્સન છે એન્ડ લાઇનની અંદર સૌથી જે સ્મોલેસ્ટ હાઇટેડ પર્સન છે તો એ બે ડિસાઇડ કરે બે વેલ્યુ એન્ડ એ બંનેની વેલ્યુ ઇન્ટરચેન્જ થઈ શકે છે। એવી જ રીતે જે એરેના ડેટા છે એની અંદર એક પાઇવોટ એલિમેન્ટ ચૂઝ કરવાનો રહેશે, એટલે કે કોઈ પણ એલિમેન્ટ આપણે એક ડિસાઇડ કરીએ છીએ એન્ડ એને કહીએ છીએ પાઇવોટ એલિમેન્ટ। પાઇવોટ એલિમેન્ટ જે છે તો એ એલિમેન્ટથી હવે કામ શું કરવાનું છે, ફર્સ્ટ સ્ટેપની અંદર એક એરે લિસ્ટના જે ડેટા છે એ લિસ્ટના ડેટાની અંદરથી આપણે એક પાઇવોટ એલિમેન્ટ સર્ચ કરવાનું છે, રાઈટ। પાઇવોટ એલિમેન્ટ ઇઝ ચૂઝન ફ્રોમ એરે, યુ કેન ચૂઝ એની એલિમેન્ટ ફ્રોમ ધ એરે એઝ ધ પાઇવોટ એલિમેન્ટ। તમે કોઈ પણ એલિમેન્ટ એઝ અ પાઇવોટ એલિમેન્ટ એરેનો ચૂઝ કરી શકો છો ક્વિક શોર્ટની અંદર મિત્રો। સપોઝ મારા ડેટા છે 8 7 6 1 0 9 and 2, રાઈટ। તો આપણું જે એરે લિસ્ટ છે એના ડેટા કેટલા છે મિત્રો, આટલા ડેટા આપણી પાસે અવેલેબલ છે એન્ડ આ જે એરે લિસ્ટના ડેટા છે એમાંથી હું કોઈ પણ એલિમેન્ટ ચૂઝ કરી શકું છું। એક્ઝામ્પલ તરીકે મેં ચૂઝ કરી 12, રાઈટ। એઝ અ પાઇવોટ એલિમેન્ટ હું ચૂઝ કરું છું જે લાસ્ટ એલિમેન્ટ સ્ટોર છે એરેનો એને, રાઈટ। તો હવે શું કરવાનું, એલિમેન્ટ ચૂઝ થઈ ગયો, સેકન્ડ સ્ટેપ આપણે શું એપ્લાય કરવાનું છે। ફર્સ્ટ સ્ટેપ શું કરવાનું છે ક્વિક શોર્ટની અંદર, કોઈ પણ એલિમેન્ટને ચૂઝ કરો એરે લિસ્ટના ડેટામાંથી, એ જે ફર્સ્ટ એલિમેન્ટ કરો કાં તો લાસ્ટ એલિમેન્ટ કરો। મેં લાસ્ટ એલિમેન્ટ જે છે એને ચૂઝ કર્યો છે, કોઈ પણ એલિમેન્ટ એરે લિસ્ટના ડેટામાંથી તમે ચૂઝ કરી શકો છો। સેકન્ડ સ્ટેપ, ધ એલિમેન્ટ સ્મોલર ધેન ધ પાઇવોટ એલિમેન્ટ આર પુટ ઓન ધ લેફ્ટ એન્ડ ધ એલિમેન્ટ ગ્રેટર ધેન ધ પાઇવોટ એલિમેન્ટ આર પુટ ઓન ધ રાઇટ। સેકન્ડ સ્ટેપ શું કરવાનું છે કે જે પાઇવોટ એલિમેન્ટ આપણે ચૂઝ કર્યો છે મિત્રો તો એ જે પાઇવોટ એલિમેન્ટ છે એનાથી લેફ્ટ હેન્ડ સાઈડે જે વેલ્યુ સ્ટોર કરાવવાની છે તો એ વેલ્યુ સ્મોલ ડેટા હોય એરેના એ સ્મોલ ડેટા તમે લેફ્ટ હેન્ડ સાઈડે સ્ટોર કરાવશો એન્ડ જે 2 થી ગ્રેટર હશે વેલ્યુ એ વેલ્યુ રાઈટ હેન્ડ સાઈડે 2 થી રાઈટ હેન્ડ સાઈડે સ્ટોર થવી જોઈએ, રાઈટ। તો પોઈન્ટર આપણો ક્યાં છે, 2 વેલ્યુ,
તો અહીંયા કમ્પેરિઝન કેવી રીતે પોસિબલ થશે? તો જે ફર્સ્ટ એન્ડ લાસ્ટ વેલ્યુ છે, સમજો મિત્રો, ફર્સ્ટ એન્ડ લાસ્ટ વેલ્યુ છે તો એ કમ્પેરિઝન થશે. કેવી રીતે પોસિબલ થશે? તો આપણે શું કરીશું, કમ્પેર કરાવીશું ફર્સ્ટ એન્ડ લાસ્ટ એલિમેન્ટ, રાઈટ? તો અહીંયા આપણે શું કરવાનું છે કે બે જે લિસ્ટને ડિપાર્ટ કરે, આખા હોલ એરેના જે ડેટા હતા તો એ ડેટાને ડિપાર્ટ કરે. કેવી રીતે? ટુ વેલ્યુ અહીંયા સ્ટોર થશે મિત્રો, એન્ડ એનાથી જે નાની વેલ્યુ છે ઝીરો એન્ડ વન આપણે સ્ટોર કરાવે, એન્ડ ટુથી જે બિગર વેલ્યુ છે, રાઈટ, એટ સેવન સિક્સ એન્ડ નાઇન. તો સેકન્ડ સ્ટેપની અંદર આપણે એ ડેટા ટુથી જે નાની વેલ્યુ હોય લેફ્ટ હેન્ડ સાઈડ, ટુથી જે મોટી વેલ્યુ હોય રાઈટ હેન્ડ સાઈડ, એ રીતે સ્ટોર કરીએ છીએ. તો આપણું સેકન્ડ સ્ટેપ કમ્પ્લીટ. હવે મિત્રો, જે નેક્સ્ટ અરેન્જમેન્ટ છે તો એના માટે જે અપ્લાય કરવાના છે સ્ટેપ સમજો. તો ફર્સ્ટ આપણે શું કરીશું, પોઈન્ટર જે વેરિયેબલ છે અહીંયા પ્લેસ એક્સચેન્જ કરવાનું છે. તો એના માટે આપણે યુઝ કરીએ છીએ મિત્રો પોઈન્ટર વેરિયેબલ, રાઈટ? તો પોઈન્ટર ઇઝ ફિક્સ એટ ધ પાઇવોટ એલિમેન્ટ. એઝ અ પાઇવોટ એલિમેન્ટ જે છે એ જ તમારો પોઈન્ટર છે, રાઈટ? એડ્રેસ સ્ટોર કરાવશે, વેલ્યુ તમારી એક્સચેન્જ કરાવો છો ને જે, તો જે પોઈન્ટર વેરિયેબલ છે એ ફિક્સ છે. એ શું છે? પાઇવોટ એલિમેન્ટ. પાઇવોટ એલિમેન્ટ આપણો કયો છે? ટુ નંબર, રાઈટ? તો પાઇવોટ એલિમેન્ટ ઇઝ કમ્પેર વિથ ધ એલિમેન્ટ બિગનિંગ ફ્રોમ ધ ફર્સ્ટ ઇન્ડેક્સ. જે ફર્સ્ટ ઇન્ડેક્સ છે, રાઈટ, તો જે ફર્સ્ટ જે પાઇવોટ એલિમેન્ટ છે એની સાથે કમ્પેરિઝન થશે. જે ગ્રેટર એલિમેન્ટ છે એન્ડ ફર્સ્ટ ઇન્ડેક્સથી લઈને સ્ટાર્ટઅપ કરવાનો છે. ઇફ, હવે કન્ડિશન આવે કે ઇફ ધ એલિમેન્ટ ગ્રેટર દેન ધ પાઇવોટ એલિમેન્ટ ઇઝ રીચ, જો એવું પોસિબલ થાય કે જે પાઇવોટ એલિમેન્ટ છે એનાથી ગ્રેટર વેલ્યુ હોય તો એ વેલ્યુ ક્યાં સ્ટોર છે? એ તો ઓલરેડી આપણે ડિપાર્શન કર્યું એટલે ગ્રેટર વેલ્યુ ક્યાં આપણને મળી? એરેના રાઈટ હેન્ડ સાઈડ મળશે. તો સેકન્ડ પોઈન્ટર ઇઝ સેટ ફ્રોમ ધ એલિમેન્ટ. તો આપણે શું કરીશું, સેકન્ડ પોઈન્ટર સિલેક્ટ કરી શકીએ એઝ એ એલિમેન્ટ. હવે સેકન્ડ સ્ટેપ શું પરફોર્મ કરવાનું છે કે આપણે અહીંયા ડેટા તો ગોઠવી દીધા, લેફ્ટ હેન્ડ સાઈડે નાની વેલ્યુ ને રાઈટ હેન્ડ સાઈડે મોટી વેલ્યુ, રાઈટ? તો અહીંયા કમ્પેરિઝન કરવાનું, પાઇવોટ જે એલિમેન્ટ છે ફિક્સ છે ને, એના માટે આપણે પોઈન્ટર એક્સેસ કરવાનો છે. નાઉ ધ પાઇવોટ એલિમેન્ટ ઇઝ કમ્પેર વિથ ધ અધર એલિમેન્ટ, એટલે કે જે થર્ડ પોઈન્ટર છે તો એની સાથે આપણે કમ્પેરિઝન કરીશું પાઇવોટ એલિમેન્ટ. ઇફ એલિમેન્ટ સ્મોલર ધેન ધ પાઇવોટ એલિમેન્ટ ઇઝ રીચ, ધ સ્મોલર એલિમેન્ટ ઇઝ સ્વેપ એન્ડ ગ્રેટર એલિમેન્ટ ફાઉન્ડ અર્લિયર. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આપણને જે એક્ચ્યુઅલ ડેટા પ્રોવાઈડ કરેલા છે, રાઈટ, તો એ જે પ્રોવાઈડ કરેલા ડેટા છે તો એની અંદર એટ અને ટુનું કમ્પેરિઝન થશે તો વેલ્યુ એક્સચેન્જ થશે? ના. સેવન એન્ડ ટુનું કમ્પેરિઝન થશે. સેકન્ડ પોઈન્ટર આપણે કહીએ, ફર્સ્ટ પોઈન્ટર કોણ છે સમજો મિત્રો, તો ટુ જે વેલ્યુ છે એ ફર્સ્ટ પોઈન્ટર ને સેકન્ડ પોઈન્ટર મારો એટ કન્સિડર કર્યો છે, રાઈટ? તો એટ એન્ડ ટુનું કમ્પેરિઝન થશે, વેલ્યુ એક્સચેન્જ થાય છે? ના. ટુ એન્ડ સેવનનું કમ્પેરિઝન થાય છે, વેલ્યુ એક્સચેન્જ થઈ? ના મિત્રો.
टू एंड सिक्स नू कम्पेरिजन थाय छे, वेल्यू एक्सचेंज थई? ना। टू एंड वन नू कम्पेरिजन थाय छे, वेल्यू एक्सचेंज थशे? टू थी लेफ्ट हेन्ड साइडे वन स्टोर थशे, राइट? एंड टू नी जे पोजिशन छे ए हाल हजी बे डेटा बाकी छे, एटले आपणे कम्पेरिजन कराविए छीए, राइट? टू थी जे नेक्स्ट एलिमेंट छे जीरो, तो ए पण टू थी नाना छे, एटले टू नी આગળ આપણે એ પ્લેસ પર સ્ટોર કર્યા છે. એન્ડ બાકીના જેટલા પણ એલિમેન્ટ છે મિત્રો, તો એને તમે જોઈ શકો છો કે 8, 7, 6 એન્ડ 9 એઝ ઇટ ઇઝ મેં સ્ટોર કરેલા છે, રાઈટ? તો અહીંયા સ્વેપિંગ અપ્લાય નથી થયું, પણ આપણે શું કર્યું, જે થર્ડ પોઇન્ટર છે, થર્ડ પોઇન્ટર એટલે જે વેલ્યુ કમ્પેર કરાવીને આપણે અહીંયા સ્ટોર કરી વેલ્યુ, સેકન્ડ આપણું સ્ટેપ હતું. તો ટુથી નાની વેલ્યુ હોય એને લેફ્ટ હેન્ડ સાઈડ, એન્ડ ટુથી મોટી વેલ્યુ હોય એને રાઈટ હેન્ડ સાઈડે સ્ટોર કરી, રાઈટ? હવે મિત્રો, કમ્પેરિઝન આપણે સેકન્ડ પોઇન્ટર કયો છે? વન. ટુની પોઝિશન ચેન્જ થઈ એરેની અંદર? યસ. એટલે એનું કામ કમ્પ્લીટ. હવે સેકન્ડ આપણે જે સેકન્ડ પોઇન્ટર છે એને યુઝ કરીશું, ધેન સેકન્ડનું કમ્પેરિઝન થશે સેકન્ડ પોઇન્ટરનું, રાઈટ? તો સેકન્ડ પોઇન્ટર વન છે, તો વનની સાથે આપણે કમ્પેરિઝન થશે તમારું ઓલ એલિમેન્ટ સાથે. તો વન એન્ડ જે બિગર વેલ્યુ છે, સ્વેપિંગ અપ્લાય નથી થયું મિત્રો, ઓનલી ફોર આપણે ડેટાને અરેન્જ કર્યા છે સમજવા માટે. તો અહીંયા એરેની અંદર ડેટા કેવી રીતે રિપ્રેઝન્ટ થાય છે? તો વન એઝ ઇટ ઇઝ વન એન્ડ એટનું કમ્પેરિઝન, રાઈટ? હવે વનથી નાની વેલ્યુ કેટલી છે? ઝીરો, ઓનલી ફોર, રાઈટ? તો સેકન્ડ જે સ્ટેપ છે એની અંદર ઝીરો આગળ આવશે એન્ડ વન અહીંયા સ્ટોર થશે, રાઈટ? રૂલ અપ્લાય કરીશું ને આપણે, તો વન ધેન વનથી જે બિગર વેલ્યુ છે તો એને આપણે એઝ ઇટ ઇઝ ગોઠવી દઈશું, 8, 7, 6 એન્ડ 9. રાઈટ? હવે કોની વેલ્યુ એક્સચેન્જ થઈ મિત્રો? તો 0, 1, રાઈટ? હવે વનથી ઓલરેડી વેલ્યુ જે શોર્ટેડ ફોર્મમાં ગોઠવાયેલી છે, તો 0 સાથે લેફ્ટ હેન્ડ સાઈડે તો એની સાથે વેલ્યુ છે નહીં. તો હવે પ્રોસેસ ગોઝ ઓન અન્ટિલ ધ સેકન્ડ લાસ્ટ એલિમેન્ટ ઇઝ રીચ. ફાઇનલી પાઇવોટ એલિમેન્ટ ઇઝ સ્વેપ વિથ અ સેકન્ડ પોઇન્ટર. તો હવે શું કરવાનું છે મિત્રો, કે જ્યારે પહેલું સ્ટેપ અપ્લાય થાય ત્યારે આપણને શું મળે છે સેકન્ડ સ્ટેપની અંદર? તો 8 એન્ડ 2નું જે કમ્પેરિઝન થાય છે, તો એ કમ્પેરિઝનની અંદર જે વેલ્યુ એક્સચેન્જ થશે કોની કોની થશે? તો 8 એન્ડ 1ની, રાઈટ? કમ્પેરિઝન કરવામાં આવે છે બે એરે લિસ્ટ જે આપણે ડિવાઈડ કર્યા છે. સમજો મિત્રો, આ મેં ડિરેક્ટ રાઇટ ડાઉન કર્યું છે, પણ એકચ્યુઅલીમાં કેવી રીતે વર્ક પરફોર્મ થશે? તો ફર્સ્ટ સ્ટેપની અંદર આપણે શું કામ કર્યું છે, તો પાઇવોટ એલિમેન્ટ સિલેક્ટ કરવાનો. એ પાઇવોટ એલિમેન્ટ જે છે એ એલિમેન્ટથી આપણે ડિપાર્શન કર્યા. હવે ડિપાર્શન કર્યા પછી એઝ ઇટ ઇઝ તમારો જે એરે છે
એના ડેટા જે મિત્રો છે, રાઈટ, તો એ ડેટાને આ રીતે ગોઠવાયેલા છે મિત્રો, 7, 6, 1, 0, 9 and 2, રાઈટ. તો એ રીતે ડેટા ગોઠવાયેલા છે એન્ડ 2 આપણે સિલેક્ટ કર્યો છે એઝ અ પાઇવોટ એલિમેન્ટ. એ એલિમેન્ટ સાથે કમ્પેરિઝન થશે 8, તો 8 ક્યાં આવશે? 2ની જગ્યાએ. એન્ડ 2 ક્યાં એક્સચેન્જ થશે? 8ની જગ્યાએ, રાઈટ. તો અહીંયા પ્લેસ એક્સચેન્જ થયા, રાઈટ. એન્ડ 8 હવે કમ્પેર થશે કોની સાથે? 8 એ સેકન્ડ પોઇન્ટર છે. ધેન 2 કમ્પેરિઝન થશે 7 સાથે, તો એ પણ બિગર વેલ્યુ છે. 6 પણ બિગર વેલ્યુ છે, 1 એનાથી નાના છે, 0 એનાથી નાના છે, અને 9 બિગર વેલ્યુ છે. જ્યારે 2ને એનાથી નાની વેલ્યુ મળે છે મિત્રો, સમજો, ત્યારે સ્વેપિંગ અપ્લાય થશે. એટલે એઝ ઇટ ઇઝ અહીંયા 8, 7, 6 and 1 ક્યાં જશે? 1 ક્યાં જશે? તો 8 પોઝિશન પર 1 સ્ટોર થશે અને 8 1ની જગ્યાએ સ્ટોર થશે. ધેન એઝ ઇટ ઇઝ 0, 9 and 2, રાઈટ. ધેન સેકન્ડ શું કરવાનું છે સ્ટેપ? અપ્લાઇંગ ચાલુ જ રહેશે. તો 1 એલિમેન્ટ સ્ટોર થયા, એનું કામ કમ્પ્લીટ. હવે 7, ફર્સ્ટ 2 એન્ડ જે બાકીના એલિમેન્ટ છે એની સાથે કમ્પેરિઝન થશે. એટલે સેકન્ડ એલિમેન્ટ એક્સચેન્જ કયો થાય છે? આ જે આપણે પ્રોસેસ કર્યા વગર તમે મેં 2 એલિમેન્ટ સ્ટોર કર્યા, 1 and 0, એ સમજાવું છું. તો હવે 1 તો 2થી નાના છે એટલે લેફ્ટ હેન્ડ સાઈડ સ્ટોર થયા. હવે 2થી જે બાકીના એલિમેન્ટ 0 and 9 રહ્યા, તો સેકન્ડ જે 0 પોઝિશન પર ડેટા સ્ટોર છે, રાઈટ, તો સેકન્ડ પોઝિશન 7ની છે, તો 2થી નાની વેલ્યુ બીજી આપણને મળી 0. તો 0 ક્યાં સ્ટોર થશે? 7ના પ્લેસ પર, રાઈટ. એન્ડ 0નું પ્લેસ હતું ત્યાં 7 સ્ટોર થશે, 9 then 2. સમજમાં આવે છે મિત્રો? સિમ્પલ થિંગ છે. અહીંયા પાઇવોટ એલિમેન્ટ સિલેક્ટ કરવાનો છે અને ડેટા તમારે એક્સચેન્જ કરવાના છે. હવે મિત્રો આપણને પાઇવોટ એલિમેન્ટ જે છે, તો ડેટા આપણે અરેન્જ, જે સેકન્ડ સ્ટેપ મેં કીધું હતું એ આપણા ફોર્મમાં થઈ ગયા, કે જે પાઇવોટ એલિમેન્ટથી નાની વેલ્યુ હોય તો લેફ્ટ હેન્ડ સાઈડે, પાઇવોટ એલિમેન્ટથી બિગર વેલ્યુ હોય તો રાઈટ હેન્ડ સાઈડે સ્ટોર હોવી જોઈએ. તો અહીંયા સ્વેપ અપ્લાય થયું. હવે પાઇવોટ એલિમેન્ટ જે છે એને સ્વેપ કરવાનું છે, સેકન્ડ પોઇન્ટર પ્રોવાઈડ કરશું. તો નાવ ધ લેફ્ટ એન્ડ રાઇટ સબપાર્ટ જે મળે આપણને, પાઇવોટ એલિમેન્ટથી જ સબપાર્ટ મળે આપણને, રાઈટ, તો એ જે સબપાર્ટ આપણને મળી ગયા છે મિત્રો, તો એ સબપાર્ટ, ધીસ પાઇવોટ એલિમેન્ટ આર ટેકન ફર્ધર પ્રોસેસ ઇન સ્ટેપ બિલો. હવે આપણે આ જે પ્રોસેસ છે એ પાછી આગળ અપ્લાય કરીશું, રાઈટ. અહીંયા 9, ઓકે. અહીંયા સુધી સમજ પડી મિત્રો? તો ફર્સ્ટ આપણા જે ડેટા છે એ રાઇટ ડાઉન કર્યા, સેકન્ડ જે સ્ટેપ હતું ફર્સ્ટ સ્ટેપની અંદર પાઇવોટ એલિમેન્ટ ચૂઝ કર્યો, સેકન્ડ સ્ટેપની અંદર આપણે શું કામ કરવાનું છે? તો પાઇવોટ એલિમેન્ટથી જે નાની વેલ્યુ હોય તો એ લેફ્ટ હેન્ડ સાઈડ સ્ટોર કરાવી એન્ડ બિગર વેલ્યુ એની રાઇટ હેન્ડ સાઈડ સ્ટોર કરાવી.
Pivot element are again choose for the left and the right subpart separately. Within this subpart, the pivot are placed at the right position. હવે મિત્રો આપણે જે કામ કમ્પ્લીશન કર્યું છે તો પાછું એનાથી પણ પાછા સબપાર્ટ ડિવાઈડ થશે, રાઈટ? એની રાઈટ હેન્ડ પોઝિશન એન્ડ લેફ્ટ હેન્ડ પોઝિશન સેમ આપણે સ્ટોર કરવાની છે. એક્ઝામ્પલ તરીકે સેકન્ડ એલિમેન્ટ મેં ચૂઝ કર્યો છે 0 એઝ અ પાઇવોટ એલિમેન્ટ, રાઈટ? તો 0થી જે બિગર વેલ્યુ હોય તો એ લેફ્ટ હેન્ડ સોરી બિગર વેલ્યુ હોય તો રાઈટ હેન્ડ સાઈડ સ્ટોર થવી જોઈએ, એન્ડ એનાથી નાની વેલ્યુ તો છે નહીં. તો એઝ ઇટ ઇઝ 0 એની પોઝિશન પર આવશે એન્ડ 1 સ્ટોર થશે, રાઈટ? હવે જે 2 છે એઝ ઇટ ઇઝ રહેશે, અને બીજો જે સબપાર્ટ છે તો એ સબપાર્ટની અંદર વાત કરીએ તો 8, 7, 6 એન્ડ 9, તો 6 જે એલિમેન્ટ છે મિત્રો, રાઈટ? તો એ જે 6 એલિમેન્ટ છે એઝ અ પાઇવોટ એલિમેન્ટ, એ એલિમેન્ટ આપણે ક્યાં સ્ટોર કરાવીશું? અહીંયા મિસ્ટેક થઈ છે, અહીંયા 9 સ્ટોર થાય એન્ડ 6 એની પોઝિશન આ છે. તો હવે જે આ લિસ્ટ અવેલેબલ છે મિત્રો, એની અંદર પણ પાર્ટીશન કરીને જે સ્વેપિંગ અપ્લાય થશે, એક એલિમેન્ટ ચૂઝ કરો એક્ઝામ્પલ તરીકે 6, તો 6થી જે નાની વેલ્યુ હોય એ લેફ્ટ હેન્ડ સાઈડ એન્ડ રાઈટ હેન્ડ સાઈડ એને એનાથી જે બિગર વેલ્યુ હશે એ સ્ટોર થશે. તો અહીંયા એઝ ઇટ ઇઝ 6 એન્ડ 7 કમ્પેર થશે, રાઈટ? 6થી સ્મોલર વેલ્યુ જે છે તો એ વેલ્યુ, રાઈટ? એન્ડ બિગર વેલ્યુ 9, એન્ડ એક્સચેન્જ અપ્લાય થશે, 6 આવશે 8ની પોઝિશન પર એન્ડ 8 સ્ટોર થશે, રાઈટ? ધેન હવે તમે લેફ્ટ હેન્ડ સાઈડે ડેટા શોર્ટેડ મળી ગયા છે 2થી, રાઈટ મિત્રો? હવે અહીંયા શોર્ટિંગ બાકી છે, તો આપણે શું કરીશું? ઝીરો ટેન 1 ધેન 2, રાઈટ? અહીંયા 6 પણ એચ ટીક રહેશે. બાકી કયા એલિમેન્ટ રહ્યા? તો 7, 8 એન્ડ 9. તો 8 એઝ અ પાઇવોટ એલિમેન્ટ આપણે ચૂઝ કરીએ છીએ, તો 8થી જે સ્મોલર વેલ્યુ હોય એની લેફ્ટ હેન્ડ સાઈડ સ્ટોર થવી જોઈએ, અને બિગર વેલ્યુ લેફ્ટ હેન્ડ સાઈડ. તો 8 એન્ડ 7 કમ્પેરિઝન કરાવ્યા ડેટા, પણ 7 એઝ ઇટ ઇઝ રહેશે એન્ડ 9 એન્ડ 8, તો 8 સ્ટોર થશે એન્ડ 9 એની જગ્યા પર, રાઈટ? તો અહીંયા મિત્રો આપણને ડેટા શોર્ટેડ ફોર્મમાં મળી જાય છે, રાઈટ? તો ક્વિક શોર્ટ જે ટેકનિક છે, તો 3rd સ્ટેપની અંદર જે સબ એરે ડિવાઈડ કર્યા, તો એ સબ એરેની અંદર પણ રિકર્સિવલી પાઇવોટ એલિમેન્ટ સિલેક્ટ કરવાનો છે, એન્ડ એ જે હાફ પોર્શન છે એની અંદર કરેક્ટ પોઝિશન સેટ કરવાની છે, રાઈટ? એન્ડ જ્યારે એ બંને એરેને મેળવીશું, એ જે સબ પાર્ટ છે, રાઈટ? તો એ સબ પાર્ટ ને સિંગલ એલિમેન્ટ સુધી ડિવાઈડ કરીને આપણે શોર્ટિંગ અપ્લાય કર્યું,
तो एने हवे कम्बाइन करीशुं त्यारे आपणने डेटा शॉर्टेड फॉर्ममां मळी जाय छे, राइट मित्रों। तो अहींया क्विक शॉर्ट जे टेक्निक छे एकदम ईजी टेक्निक छे, जे नी मदद थी डेटा ने आपणे शॉर्टिंग करे, राइट। तो अहींया समझजो मित्रों के जे शॉर्टिंग टेक्निक छे ए केवी रीते वर्क करे छे। तो शॉर्टिंग टेक्निक जे अप्लाय करवामां आवेली छे मित्रों, राइट। तो डिवाइड फर्स्ट जे होल प्रॉब्लम छे एने सब पार्ट, टेकिंग पाइवोट इज पार्टिशनिंग पॉइंट। केवी रीते पार्टिशनिंग थाय छे, एक एलिमेंट चूज करवानो छे एंड ए एलिमेंट थी जे स्मॉलर वेल्यू छे ए स्मॉलर वेल्यू શું થવી જોઈએ મિત્રો, એની લેફ્ટ હેન્ડ સાઈડ સ્ટોર થવી જોઈએ એન્ડ બિગર વેલ્યુ રાઇટ હેન્ડ સાઈડ। તો એ મેથડથી ડિવાઈડ કરવામાં આવશે હોલ લિસ્ટને। સેકન્ડ કોન્કર, લેફ્ટ એન્ડ રાઇટ સબપાર્ટ અગેન પાર્ટીશનેડ યુઝિંગ બાય સિલેક્ટિંગ પાઇવોટ એલિમેન્ટ ફોર ધેમ રિકર્સિવલી પાસિંગ સબપાર્ટ ઇન્ટુ અલ્ગોરિધમ। કોન્કર ક્યારે અપ્લાય થશે, તો જ્યારે લેફ્ટ એન્ડ રાઇટ જે બે સબપાર્ટ છે જેને આપણે અગેન એન્ડ અગેન પાર્ટીશન કરીશું એન્ડ કમ્પેર કરાવીને ડેટા એક્સચેન્જ કરીશું। એન્ડ થર્ડ સ્ટેપ છે કમ્બાઇન, ધીસ સ્ટેપ ડઝ નોટ પ્લે એ સિગ્નિફિકન્ટ રોલ ઇન ક્વિક શોર્ટ, એરે ઇઝ ઓલરેડી શોર્ટેડ એન્ડ ઓફ ધ કોન્કર સ્ટેપ ક્વિક શોર્ટની અંદર। તો મિત્રો લાસ્ટની અંદર ઓલરેડી આપણને એ ડેટા શોર્ટિંગ ફોર્મમાં મળી જાય છે, રાઈટ। તો શોર્ટિંગ જે એલિમેન્ટ અપ્લાય થાય છે, રાઈટ, પાઇવોટ યુઝિંગ રિકર્ઝન ટેકનિક। હવે મિત્રો આપણે અલ્ગોરિધમની વાત કરીએ તો ક્વિક શોર્ટનું અલ્ગોરિધમ આપણે જોઈ લઈએ, રાઈટ। તો ફર્સ્ટ અહીંયા સમજો, બંને સાથે રાખીને આપણે જોઈએ છીએ, તો ઇનિશિયલાઇઝ કરવાના છે થ્રી વેરિયેબલ, લોની વેલ્યુ અસાઇન કરી છે 1, હાઈની વેલ્યુ n એટલે કે સાઇઝ માઇનસ 1 એટલે નંબર ઓફ એલિમેન્ટ જેટલા સ્ટોર થયેલા હશે હાયર પોઝિશન તમને મળી જશે। એન્ડ ફ્લેગ નામનો એક વેરિયેબલ લીધો છે, એની વેલ્યુ આપણે ટ્રુ એટલે 1 આપી છે, રાઈટ। અહીંયા શું કરવાનું છે, સેકન્ડ સ્ટેપ જે છે, તો સેકન્ડ સ્ટેપની અંદર જે લોઅર બાઉન્ડ વેલ્યુ છે લેસ ધેન અપર બાઉન્ડ, લોઅર બાઉન્ડ વેલ્યુ છે લેસ ધેન અપર બાઉન્ડ, રાઈટ। જો નાની વેલ્યુ હોય એન્ડ ગ્રેટર હશે લોઅર બાઉન્ડ, ઓકે। તો અહીંયા એક વેરિયેબલ એક્સેસ કરવામાં આવે છે આઈ નામનું, એને લોઅર બાઉન્ડની વેલ્યુ અસાઇન કરી છે એન્ડ જેને અપર બાઉન્ડ પ્લસ 1, ધેન કી વેલ્યુ આપણે જે અસાઇન કરી છે એરે ઓફ લોઅર બાઉન્ડ, એક પાઇવોટ એલિમેન્ટ સિલેક્ટ કરે। વાઇલ ફ્લેગ ઇક્વલ ટુ ટ્રુ, જો એરેના એલિમેન્ટ અવેલેબલ હોય તો અપ્લાય થશે, તો આઈ પોઈન્ટ આઉટ આઈ પ્લસ 1 એન્ડ વાઇલ એરે ઓફ આઈ લેસ ધેન કી, એરેના જેટલા પણ એલિમેન્ટ છે એ એલિમેન્ટ જે કી વેલ્યુ છે સિલેક્ટ કરેલી, મિત્રો સમજો પાઇવોટ એલિમેન્ટથી નાના હોય તો શું કરવાનું છે, આઈ પ્લસ 1, રાઈટ। આઈની વેલ્યુ હાલ ક્યાં છે, ફર્સ્ટ પોઝિશન પર, રાઈટ, એક્સચેન્જ નથી થતું અહીંયા, ખાલી મેચિંગ થશે। ધેન જે પોઈન્ટ આઉટ જે માઇનસ 1, એ જ રીતે જે સેકન્ડ પોઈન્ટર છે તો એ આપણે ડિસાઇડ કર્યો જે માઇનસ 1। હવે શું કરવાનું છે કે એરે ઓફ જે ગ્રેટર ધેન કી રિપીટ, તો જેની વેલ્યુ જો સ્મોલ વેલ્યુ ફાઇન્ડ કરી કી વેલ્યુથી એન્ડ ગ્રેટર વેલ્યુ ફાઇન્ડ કરવા માટે આ લોજિક લખવામાં આવ્યું છે,
राइट मित्रों, तो जे पॉइंट आउट जे माइनस वन इफ लेस देन जे देन एरे ऑफ आई असाइन एरे ऑफ जे एंड फ्लैग पॉइंट आउट फॉल्स. एंड आ जे प्रोसीजर छे मित्रों, तो ज्यां सुधी एरे ना बधा ज डेटा पर अप्लाय ना थया रूल्स त्यां सुधी आनी मूवमेंट थवी जोई. तो एरे ऑफ लोअर बाउंड इक्वल टू पॉइंट आउट एरे ऑफ जे एंड क्विक एरे माटे जे ए देन लोअर बाउंड देन जे माइनस वन देन क्विक जे प्लस वन एरे ऑफ बी सॉरी अपर बाउंड. तो अहीं मित्रों आपणे जे वर्क परफॉर्म कर्यु, पाइवोट एलिमेंट सिलेक्ट करो फर्स्ट स्टेप, पाइवोट एलिमेंट थी जे पार्टीशन पाड़ीशू एंड लेफ्ट हेन्ड साइडे स्मॉलर वेल्यू राइट हेन्ड साइडे बिगर वेल्यू स्टोर करावी एंड एज लॉजिक छे ए पार्टीशन करेला एलिमेंट पर अप्लाय करीशू. सीम्पल थिंग छे राइट. हवे मित्रों आपणे प्रोग्राम जोई लईए राइट. आनो एक प्रोग्राम जोई लईए तो तमने क्विक शॉट नी समझ पड़ी जशे. तो मित्रों आपणे प्रेक्टिकल क्विक शॉटनो જોઈ લઈએ. અલ્ગોરિધમ તો મેં તમને સમજાવ્યો રાઈટ. તો ક્વિક શોટ પ્રેક્ટિકલ આપણે સમજી લઈએ. ઇન્ક્લુડ સ્ટેડિયો STDIO ડોટ એચ રાઈટ ધેન હેઝ ઇન્ક્લુડ Unio dot h right and આપણે એરે ની સાઇઝ ડિફાઇન કરી રહીએ છીએ has defined n high right. અહીંયા ગ્લોબલી હું ડિક્લેર કરી દઉં છું એરે ઓફ a એન એની વેલ્યુ અસાઇન કરીએ છીએ આપણે એન નંબર ઓફ એલિમેન્ટ સ્ટોર કરવા માટે ધેન આઈ નામનો વેરિયેબલ ધેન જે ધેન લોઅર બાઉન્ડ ધેન અપર બાઉન્ડ રાઈટ. હવે મિત્રો આપણે ફંક્શન ડેવલપ કરીશું. સૌથી પહેલાં એરેની અંદર ડેટા લેવા માટે ગેટ ડેટા ફંક્શન ઇન્સર્શન માટે રાઈટ. Then void quick short નામનું એક ફંક્શન ડેવલપ કરીશું જેની અંદર ક્વિકનું આપણે લોજિક રાઇટ ડાઉન કરીશું. તો એના માટે આપણે લઈશું એરે એન્ડ ઇન્ટીજર લોઅર બાઉન્ડ ધેન ઇન્ટીજર અપર બાઉન્ડ એઝ અ આર્ગ્યુમેન્ટ હું પાસ કરાવું છું આ ફંક્શનની અંદર મિત્રો રાઇટ. એન્ડ ત્રીજું એક ફંક્શન બનાવીએ છીએ વોઇડ ડિસ્પ્લે નામ રાઇટ ડેટા શો કરાવવા માટે. હવે જે મેઇન ફંક્શન છે વોઇડ મેઇન, તો એની અંદર મારે આ જેટલા પણ ફંક્શન છે એને કોલ કરાવવા પડશે રાઇટ. તો સૌથી પહેલાં CLRSCR ધેન ગેટ ડેટા ફંક્શન જે ડેવલપ કર્યું છે આપણે, ધેન ક્વિક માટે જે ફંક્શન એક્સેસ કર્યું છે રાઇટ ક્વિક શોર્ટ, તો એ ફંક્શન એન્ડ એની અંદર ડેટા
ज़ीरो एंड एन माइनस वन असाइन करिए छी। ए मीन्स एरे माटे एंड लोअर बाउंड जीरो थी स्टार्टअप थशे ने अपर बाउंड एन माइनस वन, राइट मित्रों। देन डिस्प्ले फंक्शन ने कॉल कराओ छो, देन गेट सी एच, राइट। देन आपड़ा मेन फंक्शन नु काम कम्प्लीट। हवे वोइड गेट डेटा फंक्शन छे मित्रों, एनी अंदर आपड़े लॉजिक लखीशुं एरे ना डेटा इन्सर्ट करवा माटे। तो एना माटे मारे एक वेरिएबल नी जरूर पड़शे। लूप माटे इंटीजर आई नामनो वेरिएबल हूँ लीधो छे। देन प्रिंटेफ फंक्शन एंड प्रिंटेफ नी अंदर एंटर परसेंटेज डी एलिमेंट्स देन नंबर ऑफ एलिमेंट्स स्टोर थशे एन, राइट। तो एरे ना डेटा इन्सर्ट करावा माटे आ फंक्शन राइट डाउन कर्यु छे। एंड वन बाय वन डेटा आपणे एरे नी अंदर स्टोर करावा माटे जे वेरिएबल एक्सेस कर्यु छे आई नामनो, तो स्टार्टअप करीशुं इनिशियलाइजेशन आई नू जीरो, I less than and then I plus plus આપણે 10 વેલ્યુ અસાઇન કરી છે એટલે 10 વેલ્યુ આપણે ઇન્સર્ટ કરવાની રહેશે મિત્રો। એન્ડ હવે સ્કેનએફ એ ડેટાને રીડ કરાવવા માટે, તો પર્સન્ટેજ ડી ધેન એમ પર્સન એરે ઓફ I ધેન કમ્પ્લીટ। તો ગેટ ડેટા માટેનું જે ફંક્શન છે એનું કામ કમ્પ્લીટ। હવે આપણે ક્વિક શોર્ટ જે અપ્લાય કરીશું ફંક્શન, એની અંદર લોજિક આપણું ક્વિક શોર્ટનું અપ્લાય કરવાનું છે, રાઈટ। તો ક્વિક શોર્ટ માટે ઇન્ટીજર એરે એઝ અ આર્ગ્યુમેન્ટ પાસ કરાવી છે, ઇન્ટીજર લોઅર બાઉન્ડ એન્ડ ઇન્ટીજર અપર બાઉન્ડ, રાઈટ। હવે ફંક્શનની અંદર શું કામ કરવાનું છે મિત્રો, તો સમજો સૌથી પહેલાં જે એરેના એલિમેન્ટ ઇન્સર્ટ થયા તો એ એલિમેન્ટ પર આપણે આપણું લોજિક અપ્લાય કરવાનું છે, એક કી એલિમેન્ટ એન્ડ ટેમ્પરરી એલિમેન્ટ ડેટાને સ્ટોર કરવા માટે। એન્ડ એક ફ્લેગ નામનું વેરિએબલ લીધું, ફ્લેગની વેલ્યુ અસાઇન કરું છું હું વન, રાઈટ। એ કેમ અસાઇન કરીએ છીએ મિત્રો, ફ્લેગ ઇક્વલ ટુ વન કેમ આપીએ છીએ, કે વન વેલ્યુ હશે ત્યારે આ ફંક્શન કોલ થશે। હવે કન્ડિશન આપણે આપીએ છીએ કે લોઅર બાઉન્ડ લેસ ધેન અપર બાઉન્ડ, જો ફર્સ્ટ જે એલિમેન્ટ સ્ટોર છે એના કરતાં જે લાસ્ટ એલિમેન્ટ છે સ્મોલર હોય તો કન્ડિશન આપી, જો તો એની અંદર શું કામ થશે, એ વેલ્યુ એલબી લોઅર બાઉન્ડની આપણે આઈની અંદર સ્ટોર કરાવી એન્ડ જેની અંદર જે વેલ્યુ છે અપર બાઉન્ડ પ્લસ વન, રાઈટ। ધેન કી વેલ્યુ જે છે એટલે કે પાઇવોટ એલિમેન્ટ આપણે ચૂઝ કરીએ છીએ એરે ઓફ લોઅર બાઉન્ડ, સમજો મિત્રો કી એલિમેન્ટ મેં કયો ચૂઝ કર્યો છે, કી વેરિયેબલ છે તો એ પાઇવોટ એલિમેન્ટ મેં ચૂઝ કર્યો એઝ અ લોઅર બાઉન્ડ, રાઈટ। હવે વાઇલ કન્ડિશનની અંદર ફ્લેગ ઇક્વલ ટુ વન ધેન અપ્લાય ધીસ લોજિક, તો શું કરવાનું છે કે જ્યારે ફ્લેગની વેલ્યુ વન છે ત્યારે આઈ ઇક્વલ ટુ આઈ પ્લસ વન,
એટલે એરે ઓફ આઈની જે વેલ્યુ છે મિત્રો, તો એ કમ્પેર થશે કોના સાથે? પ્લસ વન થશે, રાઈટ? ધેન વાઇલ એરે ઓફ આઈ લેસ ધેન કી, એરે ઓફ આઈની વેલ્યુ જે છે, રાઈટ, તો આઈની અંદર કઈ વેલ્યુ છે મિત્રો? લોઅર બાઉન્ડની વેલ્યુ. એ લોઅર બાઉન્ડની વેલ્યુ, એરે ઓફ આઈની વેલ્યુ જે છે, તો એની વેલ્યુ કરતાં જે કી વેલ્યુ છે એ નાની હોય તો જે શું થવો જોઈએ? માઇનસ માઇનસ, રાઈટ? એન્ડ ઇફ આઈ લેસ ધેન જે, તો શું થશે? તો એક્સચેન્જ પોસિબલ થશે. તો ટેમ્પ ઇક્વલ ટુ એરે ઓફ આઈ, એન્ડ એરે ઓફ આઈ ઇક્વલ ટુ એરે ઓફ જે, એન્ડ એરે ઓફ જે, એરે ઓફ જે ઇક્વલ ટુ ટેમ્પ. વેલ્યુ એક્સચેન્જ થશે ક્યારે? કે જે કી વેલ્યુ છે એના કરતાં આઈની જે વેલ્યુ છે એ જેની આઈની વેલ્યુ કરતાં જેની વેલ્યુ નાની હોય તો તો સ્વેપિંગ અપ્લાય થશે મિત્રો, રાઈટ? હવે એલ્સ પાર્ટની અંદર ફ્લેગની વેલ્યુ સપોઝ ઇક્વલ ટુ ઝીરો છે, તો તો ટેમ્પ ઇક્વલ ટુ એરે ઓફ એલ બી લોઅર બાઉન્ડ હશે, એન્ડ એરે ઓફ લોઅર બાઉન્ડ એલિમેન્ટ ઇક્વલ ટુ એરે ઓફ જે, એન્ડ એરે ઓફ જે ઇક્વલ ટુ ટેમ, રાઈટ? ધેન વીક શોર્ટ, અહીંયા આપણે પોઝિશન સેટ કરાવીએ છીએ, એ એલ બી એન્ડ જે માઇનસ વન, ધેન કમ્પ્લીટ. ધેન ક્વિક શોર્ટ એ જે પ્લસ વન એન્ડ અપર બાઉન્ડ, રાઈટ? હવે ડિસ્પ્લે ફંક્શન, વોઇડ ડિસ્પ્લે પ્રિન્ટએફ ફંક્શન અપ્લાય કરવાનું છે ડિસ્પ્લેની અંદર મિત્રો, બીજું કાંઈ કરવાનું નથી. ધેન જેટલા પણ એલિમેન્ટ આપણે એરેના જે એક્સેસ કરેલા છે તે ઇક્વલ ટુ ઝીરો, આઈ લેસ ધેન એન, એન્ડ આઈ પ્લસ પ્લસ. પ્રિન્ટએફ ધેન પર્સન્ટેજ ડી, કમ્પ્લીટ આપણો પ્રોગ્રામ મિત્રો, રાઈટ? અહીંયા કમ્પ્લીશન થાય છે એરે ઓફ આઈ, એન્ડ ડિસ્પ્લેનું જે લોજિક છે એ પણ કમ્પ્લીટ આપણો, રાઈટ? તો પ્રોગ્રામને સેવ કરીએ એન્ડ એક્ઝિક્યુટ ક્વિક ડોટ સી નામથી સેવ કરીએ. કમ્પાઇલ કરીએ.
જે સિમ્બોલ આપણે એક્સેસ કર્યો છે મિત્રો, અહીંયા LB છે ને અહીંયા યુઝ કર્યું છે મેં યુ, એટલા માટે એરર આવે છે. બાકી કોઈ એરર છે લોજિકમાં તો આપણે સિમ્બોલની જ એરર છે. અહીંયા પણ અપર બાઉન્ડ યુઝ કર્યો છે. એક્ઝિક્યુટ કરીએ છીએ પ્રોગ્રામ. અહીંયા જોઈ શકો છો મિત્રો કે ડેટા શોર્ટેડ ફોર્મમાં ગોઠવાયેલા આપણને મળે છે, રાઈટ? તો મિત્રો, ક્વિક શોર્ટની જે મેથડ છે એ આજના લેક્ચરની અંદર આપણે જોઈ, એન્ડ આજનું જે અસાઇનમેન્ટ છે મિત્રો, રાઈટ, તો તમારે અલ્ગોરિધમ સાથે આ ક્વેશ્ચનનો આન્સર લખવાનો છે. એક્સપ્લેન ક્વિક શોર્ટ ઇન ડિટેલ, રાઈટ? આ જે ક્વેશ્ચન છે મિત્રો એને અલ્ગોરિધમ એન્ડ એક્ઝામ્પલ સાથે તમારે સમજાવવાનું રહેશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.